બોલની મધ્યમાં કેટલાક વિસ્તારને રેડ ઝોન તરીકે ઘોષિત કરવામાં આવેલો છે આરોગ્ય તંત્ર દ્વારા ત્યારે આ રેડ ઝોન વિસ્તારને ચોમડથી સીલ કરી દેવામાં આવ્યો છે અને દસ દસ ફૂટ ઊંચા પાતળા મારી દેવામાં આવ્યા છે કોઈ પણ નાગરિક બહારનો અંદર જઈ શકતો નથી ત્યારે આ વિસ્તારના નાગરિકો બહાર જઈ શકતા નથી આ સીલ થયેલા વિસ્તારમાં ભૂંડોને જળસા થઈ ગયા છે આપણે જોઈ શકીએ છીએ ભૂંડોના ટોળે ટોળા રેડ ઝોન વિસ્તારમાં મુક્ત રીતે વિહાર કરી રહ્યા છે અને પોતાના ખોરાકની શોધમાં આમ તેમ દોડાદોળ કરેલા આ દ્રશ્ય બોલી લાઈવ પર આપણે જોઈ શકીએ છીએ આ ભૂંડોના ટોળા ક્યાંથી આવી ગયા છે કોઈને ખબર નહીં પડતી જ્યાં ચકલું પણ ફરકતું નથી તેવો દાવો થાય છે ત્યારે આ સુમસામ બની ગયેલા વિસ્તારમાં ભૂંડો પોતે આરામથી મહાલી રહ્યા છે અને ગંદકી ચોમેર નજરે પડી રહી છે આ દ્રશ્યો આપણે જોઈ શકીએ છે કે આ જે રેડ ઝોન વિસ્તાર છે ત્યાં ચોમેર ગંદકી છે ફરી એકવાર આ ભૂંડોનું દ્રશ્ય જોઈએ તો ભૂંડો કઈ રીતે મહાલી રહ્યા છે મુક્ત રીતે એમને કોઈ રોકટોક નથી એકદમ સન્નાટો છવાઈ ગયેલો છે તમામ દુકાનો બજારોમાં કોઈ એક વ્યક્તિની પણ અવરજવર નથી ત્યારે આ ભૂંડોના ટોળા રોડ ઉપર એ રીતે ફરી રહ્યા છે એમને કોઈ રોકટોક નથી માર્ચ મહિનાના પ્રારંભે જે તે સામે બોલીમાં ઝુંબેશ કરવામાં હતી કોરોના વાયરસના ભય સામે લડવા ગનકીને ભૂંડોને પ્રાથમિકતા આપતી કાર્યવાહી કરવામાં આવી હતી તે હવે રેડ ઝોન વિસ્તારમાં જ ભૂંડોના ટોળા ટોળા નજરે પડી રહ્યા હોય આ ઝુંબેશમાં કોઈ સફળતા મળી હોય તેમ લાગતું નથી લોકોએ જાતે આ જે પતરા મારવામાં આવ્યા છે તે વિસ્તાર પાસે બૂંડોને ત્યાંથી કાઢી અને ત્યાં એક નાનું પાતળું માર્યું અને સોશિયલ ડિસ્ટન્સ રહે એ પ્રમાણે કેટલાક યુવાનોએ આ કાર્યવાહી કરી અને ભૂંડોને બહાર કાઢ્યા કેટલાક ભૂંડોને બહાર કાઢ્યા જો કે આ પ્રવૃત્તિ સંપૂર્ણ પૂરી થઈ નથી આપણે દ્રશ્યમાં જોઈ શકીએ છીએ ગંદકી પણ એટલી જ ફેરાયેલી છે જો આપણે બોડી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવો